રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલ મનોવિજ્ઞાન ભવન દ્વારા માનસિક સમસ્યાને લઈને કેમ્પ યોજવામાં આવ્યો હતો રવિવારના રોજ યોજવામાં આવેલા કેમ્પમાં સવારના થી બપોરના એક વાગ્યા સુધીમાં ચાલીસથી વધુ લોકોએ પોતાની માનસિક સમસ્યા જણાવી હતી ત્યારે કેટલીક ચોંકાવનારી બાબતો મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ સહિત તમામને ધ્યાને આવી હતી ક્યાં કયા કિસ્સાઓ આવ્યા સામે ઓનલાઇન અભ્યાસથી વિદ્યાર્થીને શ્વાસ લેવામાં તકલીફ હોવાની માનસિક સમસ્યા હોવાનું સામે આવ્યું છે કોલેજના થર્ડ યરના વિદ્યાર્થીનીને ફર્સ્ટ યરની વિદ્યાર્થીની સાથે પ્રેમ થયો યુવતીએ લગ્નને બદલે લીવ ઇનમાં રિલેશનમાં રહેવાનું કહેતા ઝઘડો થયો હતો જેથી માનસિક તણાવમાં આવી આપઘાત કરવાના વિચાર પણ આવતા હોવાની ફરિયાદ સામે આવી હતી પંચાવન વર્ષના પ્રોઢના પિતા અને ભાઈઓનું કોરોનાથી મોત થતા રડી નહોતા શક્યા સપનામાં પિતા અને ભાઈઓ આવતા અમે તે અમને બચાવ્યા નહીં કેતા હતા જેથી પ્રોઢને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વધઘટ થતું હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે એક પિંચોતેર વર્ષીય વૃદ્ધની પણ સમસ્યા સામે આવી હતી જેમાં બેતાલીસ વર્ષે પુત્રના લગ્ન થતા અને બે વર્ષમાં છૂટાછેડા થતા પુત્રીના લગ્ન થતા નથી જેની ચિંતામાં સતત રહેતા વૃદ્ધનો મૃત્યુ ચિંતા વધ્યો હતો ત્યારે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સાયકોલોજી વેલનેસ સેન્ટર કાયમી શરૂ કરવા સરકારમાં દરખાસ્ત પણ મૂકવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ આ પ્રકારનું એક પણ સાયકોલોજીકલ વેલનેસ સેન્ટર ઉપલબ્ધ નથી ત્યારે જો સરકાર દ્વારા તેની મંજૂરી આપવામાં આવે તો ગુજરાતનું પ્રથમ સાયકોલોજીકલ વેલનેસ સેન્ટર રાજકોટ ખાતે નિર્માણ પામશે મનોવિજ્ઞાન ભવન દ્વારા એક માનસિક નિદાન અને અને એની સારવાર અંગેનો કેમ્પ કરવામાં આવ્યો આ કેમ્પની અંદર બહુ ટૂંકા ગાળાનો હતો સવારે દસથી બપોરે એક સુધીનો જ હતો તેમ છતાં બોતેર જેટલા લોકોએ એ રૂબરૂ મુલાકાત લીધી અને પોતાની માનસિક સમસ્યાઓ અને માનસિક વ્યથાઓ એ ઠાલવી હતી આ કેમ્પ થકી અમને એ જાણવા મળ્યું કે લોકો રૂબરૂ પોતાની વાતચીત એ ટેલિફોનિક કરતાં ખૂબ સારી રીતે કરી શકે છે અને પોતાની સમસ્યાઓએ જણાવી શકે અને અમારા ઉપકુલપતિશ્રીએ પણ ટકોર કરી કે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક સાયકોલોજીકલ વેલનેસ સેન્ટર આખું ઊભું કરે અને એ સેન્ટર થકી એ લોકસેવા આપણે કરી શકીએ એટલે ટૂંક સમયમાં જ અમે પ્રપોઝલ રજૂ કરવાના છીએ અને ગુજરાતની અંદર પહેલું એ સાયકોલોજીકલ વેલનેસ સેન્ટર એ બનશે જેની એક પહેલ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરે છે અને એ ખુશી છે અને એક આનંદ છે